कोई निष्ठुर जनेताए जन्म आपीने कचरा पेटी में बाळकी ने त्यजी दीधी हती। बाळकी ना रडवानो अवाज सांभळीने लोको दोड़ी आव्या हता। बाळकी ने मेडिकल परीक्षण माटे हॉस्पिटल लई जवामां आवी छे। पुलिसे बाळकीनो कब्जो मेळवीने वधु तपास पण हाथ धरी छे। वधु विगतो साथे संवाददाता सपन पटेल फोन लाइन पर जोड़ाई गया छे। जी आणंद में वल्लभ विद्यानगर माथी नवजात बाळकी मळी आवी छे, शुं छे वधु विगतो? जी स्मिता, चौक्स की जो बात कर वल्लभ विद्यानगर ना इस्कॉन मंदिर ना पाछड़ आवेला बगीचा ना कॉर्नर में जे कचरा पेटी आवेली छे तेनी बाजू में थी एक बाळकी ना रड़वानो अवाज स्थानिकोने संभळायो हतो। ज्यार बाद स्थानिकोना टोळा ज्यां आगळ उमटी पड्या हता। समग्र मामले जोता चकासता बाळकी होवानुं सामे आव्युं हतुं, जेने लईने तात्कालिक स्थानिको द्वारा 108 ની મદદ લઈ અને પોલીસને જાણ કરવામાં આવી હતી અને 108 ની મદદથી બાળકીને મેડિકલ ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। આણંદના સિવિલ હોસ્પિટલ ખાતે બાળકીને ખસેડવામાં આવી હતી અને વિદ્યાનગર પોલીસે હાલ તો સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। ખાસ કરીને જે પ્રમાણે વાત કરવામાં આવે તો ખૂબ જ નાની અમુક જ દિવસની આ બાળકી કહી શકાય, નવજાત શિશુ છે અને તેને આ રીતના ત્યાજી દેવાયેલો ઘટનાનો જે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેને લઈને સ્થાનિકો પણ ક્યાંક ને ક્યાંક આ વાતને લઈને રોષે ભરેલા જોવા મળી રહ્યા છે। જી આ બાળકીને કઈ જગ્યાએ કોણ મૂકી ગયું હતું તેની કોઈ તપાસ હાથ ધરવામાં આવી છે કે કેમ? પ્રમાણે અગાઉ મેં જણાવ્યું તેમ વિદ્યાનગર પોલીસના ડિસ્ટ્રિક્ટ વિભાગ દ્વારા હાલ તો સમગ્ર જે વિસ્તાર છે વિદ્યાનગરના ઇસ્કોન મંદિરની પાછળ આવેલા બગીચાવાળા વિસ્તારમાં જ્યાં કચરાપેટી આવેલી હતી તેની બાજુમાંથી આ બાળકીના રડવાનો અવાજ આવ્યો હતો। તેની આસપાસના વિસ્તારોના જે સીસીટીવી ફૂટેજીસ છે તેને ચકાસવા માટે હાલ પોલીસે કવાયત હાથ ધરી છે। જો કે સમગ્ર મામલે બાળકીને મેડિકલ ટ્રીટમેન્ટ સમયથી મળી જતા સ્થાનિકોએ સમયથી જોઈ લેતા બાળકીની હાલત હાલ ખૂબ જ સ્થિર છે અને બાળકી ને કોઈ પણ પ્રકારની નુકસાન કે ઈજાઓ પહોંચી નથી, જે પણ એક સારા સમાચાર છે। હાલ પોલીસે તેના વાલી વારસાઓ શોધવા માટે તજવીજ હાથ ધરી છે। જી વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આણંદના વલ્લભ વિદ્યાનગર માંથી નવજાત બાળકી મળી આવી હતી। કચરાપેટી માંથી ત્યજ દેવાલી બાળકી મળી આવતા કોઈ નિષ્ઠુર જનેતાએ જન્મ આપીને કચરાપેટીમાં બાળકીને ત્યજી દીધી હતી।